मित्रों रूढ़ी प्रयोग अने शब्दार्थ तमारे बधाए व्यवस्थित लखवाना रहेशे, लर्न करवाना रहेशे अने त्यार बाद आपणे विकल्पो माथी पसंद करीने जवाब लखवाना छे ते प्रश्न तरफ आगळ वधीए छीए। तो सूर्य तपतो होय एना मध्यमां नो अर्थ शुं थाय? तो तमने चार ऑप्शन आप्या छे, तेमां प्रगतिनी टोचे हो ए एनो साचो जवाब छे, सी ऑप्शन आवशे। तमारो जवाब शुं आवशे? सी आवशे, प्रगति ने टोचे, ऊपर वधुं, आगळ वधुं ते। त्यारबाद बीजो छे, कवि कई रीते आपेल दान ने उत्तम दान गणे छे? तो के जे गुप्त रीते दान आपी होय ते, गुप्त रीते दान आपी होय ते, तो ए बीजो तमारे ए आवशे। अने एक एक वाक्यना जवाब मां तो के मानसनी नम्रता कवि कई पंक्ति द्वारा दर्शावी छे? मानसनी नम्रता कवि तो सूर्य तपतो होय तेना मध्यमा ने चरणों मां जे झुकियु होय ते बेसे है। ए बीजा नंबर नो जे शेर छे ते कवि नम्रता नी वात करी छे। त्यारबाद सभा मां बेसवा माटे नी लायकात कई छे? तो जे बीजा ने मददरूप थाय छे, जे परोपकार करे छे, जे भलाई करे छे, ते व्यक्ति ए सभा ने पात्र छे, अने सभा ने पात्र अथवा तो सभा ने बेसवा माटे लायक छे, एनी लायकी छे, एनी लायक लायकात छे। ત્યારબાદ બે ત્રણ વાક્યમાં જવાબ છે મિત્રો કે બીજાના દુઃખી દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે? તો આપણે પહેલા જ કાવ્યની શરૂઆતે જ ગઝલની શરૂઆતમાં જોયું કે કોઈનું પણ આંસુ લોચી હોય તે બેસે અહીં, ને તે પછી છાતીમાં દુઃખી હોય તે બેસે અહીં। કેવાનો મતલબ એ છે કે બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદના, તો કે દુઃખ એ હૃદયનો ભાવ છે મિત્રો। જે કંઈક ખરાબ છે અથવા જોઈને જ આપણને દયાનો ભાવ જન્મે, જોઈને જ જેને દયા આવી જાય, કંઈક મદદ કરવાની ભાવના થાય, જે કોઈ વ્યક્તિ દુઃખી છે તેને જોઈને અથવા કોઈ રડે છે તેને જોઈને આપણને કંઈક ખરાબ ફીલ થાય છે કે આવું ન થવું જોઈએ, જે કંઈક થાય છે એ દયાનો ભાવ છે। ત્યારે જે એ વ્યક્તિ ફીલ કરે છે તે આપણે ફીલ કરીએ છીએ, તે હમદર્દ બનીને જે કંઈક આપણે ફીલ કરીએ છીએ તે, તો બીજાના દુઃખી દુઃખી થવાની વાતની આપણને પહેલી વાત કવિ પહેલી પંક્તિમાં કરી દે છે, તે વાત તમારે તેમાં રજૂ કરવાની છે। ત્યારબાદ દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે? તો કે ત્રીજો શેર તમને યાદ હોય તો, હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, કીડિયાનું એમ પૂર્યું હોય તે બેસે। સરસ મજાની વાત છે, તમે દાન ધર્મ કરો છો, દાન કરવાની રીતો અલગ અલગ છે। આપણે જે કોઈ વ્યક્તિ દાન કરે છે, જે કોઈ એક હાથથી દાન કરે તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ। કહેવાનો મતલબ એ છે કે દાનનો મહિમા ગુપ્ત હોવો જોઈએ, જેને બદલે આપણે જાહેરાતો કરાવી ઘણી વખત, પણ જે જાહેરાતો કરાવતો નથી, જે કરતો નથી, જાહેરાતો કરતો નથી કે મેં આ આટલા રૂપિયા દાન કર્યા, કે આવી રીતે દાન કર્યું છે, આ લોકોને મેં આવું દાન કર્યું, જે વ્યક્તિ મનમાં રાખે છે, કોઈ દિવસ કદી કોઈને કહેતો નથી, એ ખરેખર દાન તો ગુપ્ત દાનનો મહિમા છે, બીજાને કહેવાથી કશું એ દાનનો મહિમા રહેતો નથી મિત્રો। માટે જે કંઈક કરો છો, જે કંઈક દાન ધર્મ કરો છો, એવી રીતે કરો દાન ધર્મ કે બીજા કોઈ વ્યક્તિને ખબર ન પડે। ઇવન તમારો જમણો હાથ, જમણા હાથે દાન દીધા હોય તો ડાબો હાથ પણ ખબર ન પડે એ રીતે દાન કરો। ગુપ્ત દાનનો મહિમા, એ પ્રામાણિકતાથી દાન કરેલું કહેવાય, અને એ દાન જ સર્વશ્રેષ્ઠ કહેવાય, એનો મહિમા છે મિત્રો। તો તે વાત તમારે રજૂ કરવાની છે। તો લોંગ આન્સર તમારે જોવાનું છે કે માણસની સભાપાત્રતાની યોગ્યતા ગઝલને આધારે વર્ણવો, તો સભાપાત્રતા ખરેખર તો આપણે લાયક છીએ કે કેમ, જે કંઈક વસ્તુ થાય છે, જે કંઈક વસ્તુ આપણે કરીએ છીએ તે યોગ્ય છે કે કેમ, એ પહેલાં આપણે પોતાની જાતને પૂછવાનું છે। આપણે જો લાયક હોઈએ કોઈક દાન ધર્મ કરવા માટે, તો
તે વ્યક્તિએ ત્યાં તે સભામાં બેસવાનું છે. જે વ્યક્તિ પરોપકારની ભાવના રાખે છે, લોકોને મદદ કરવાની ભાવના રાખે છે, તેવા વ્યક્તિએ ત્યાં બેસવાની જરૂર છે. અને જે વ્યક્તિ અભિમાન કદી કરતો નથી, જે વ્યક્તિ ખૂબ પ્રગતિ કરી ચૂક્યો છે અને નમ્ર બનીને રહે છે. મહાપુરુષો તમે જુઓ છો કેટલા મહાપુરુષો થઈ ગયા, જે અનેક મહાપુરુષો થઈ ગયા સદગુણોના ભંડારો, પણ કદી પણ મનમાં કદી અભિમાન લાવ્યા નથી. મહાન સંતો તમે જાણો છો, સંતો અને મહાત્માઓ અનેક રોલ મોડલ્સ તમારા આ બધા ઉદાહરણો છે, જે કદી પણ કદી અભિમાન મનમાં લાવ્યા નથી, જેમણે ઘણું બધું કામ કર્યું છે, સામાજિક અને સામાજિક આર્થિક કોઈકને મદદ કરી છે, ઘણા બધા તેવા વ્યક્તિઓ નમ્ર બનીને જ રહ્યા છે. અને નમ્ર બનનાર વ્યક્તિ જ સર્વશ્રેષ્ઠ બને છે, તે જ પ્રગતિને પંથે આગળ વધે છે, તે તમારી વાત એ યાદ રાખવાની છે. માટે નમ્ર બનીને હંમેશા રહો. દાન ધર્મ કરો તો એની જાહેરાત કરાવવાની નથી, અને જાહેરાત કરવું પણ ન જોઈએ. તમે દાન કરો છો તો દિલથી કરો છો, તો તમારે કોઈને એ કહેવાની જરૂર નથી. કોઈને કહેશો એટલે એનો મહિમા વધી જશે નહીં, પરંતુ ઓછો થશે. એટલે ગુપ્ત દાન કરતા શીખો મિત્રો. તો જેને સભામાં બેસવા માટેના આત્મસાતના ગુણો જેને યાદ છે, તે વ્યક્તિઓ બેસી શકે છે. તો એ વાત તમારે તેમાં ગઝલની રીતે રજૂ કરવાની રહેશે, અને આપણે એ ડિટેલમાં તમને પ્રશ્નોના જવાબ મોકલાવીશું. ત્યારબાદ બીજો લાસ્ટ આન્સર છે કે અંતિમ બે શેરના આધારે આત્મનિરીક્ષણ અને પ્રામાણિકતા સમજાવવાની છે. સરસ મજાની વાત કરી દીધી છે. અંતિમ બે શેરમાં શું, તો કે પોતાને જે લાગ્યું હોય, શું તો કે જે ક્ષણે પોતાને પૂછ્યું હોય અને બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠી હોય તે બેસે અહીં. તે સરસ મજાની વાત કવિયત્રી આપણને કરી છે મિત્રો, કે પોતાની લાયકાત, દાન ધર્મ કરવાની લાયકાત, ભલું કરવાની લાયકાત, ઉપકાર કરીએ છીએ, જે કંઈક કરીએ છીએ એના પ્રકારો છે મિત્રો. દાન ધર્મ કરવાની એક રીત હોય છે, અને દાન ધર્મ કરનાર વ્યક્તિ કદી કહેતો નથી ફરતો કે મેં આટલું દાન કર્યું છે, આમ દાન કર્યું છે, એની ગુપ્તતા છે. જે કોઈક તમે હેલ્પ કરો છો, કોઈક દુખિયારાને મદદ કરો છો, તો એ તમારે એ ભૂલવાનું નથી. તમે દિલથી હેલ્પ કરો ને, તો ઉપરવાળો, જો તમે દિલથી ઉપકાર કરશો તો એ ઉપકાર ઉપરવાળો ઉપકાર કરશે જ. અને જેટલું દાન કરો દિલથી, એટલું જ તમારામાં વધશે, કદી ઘટતું નથી. અને જે ખરેખર લાયક છે, આવી બધી જે શ્રેષ્ઠ શિખરો પર પહોંચ્યો છે, ઉચ્ચ શિખર પર પહોંચ્યો છે, જે પ્રગતિના ટોચે આગળ વધ્યો છે, સૂર્યો ઉગતો એના મધ્યમાં, અને એ પંક્તિ તમારે યાદ રાખવાની છે. એનો મતલબ એ છે કે મિત્રો, તે પ્રગતિને ટોચે પહોંચવું, પ્રગતિ કરવી, અને છતાં પણ તે માન મર્યાદામાં રહે છે, ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં તે વિવેક બુદ્ધિ ચૂક્યા નથી, નમ્રતા ચૂક્યા નથી, તેવા વ્યક્તિઓ જે ચરણ સ્પર્શ કરે છે, માન મર્યાદામાં રહે છે, માન આપીને રહે છે, તેવા વ્યક્તિઓ, આ બધા જે વ્યક્તિઓ છે તે સભામાં બેસવા માટે ખરેખર લાયક છે. અને એ વ્યક્તિને પોતાને આત્મસાત થવું જોઈએ, આત્મનિરીક્ષણ કરવાનું છે, આત્મ સેલ્ફ એવલ્યુએશન, એ પોતાને જ પોતાની જાતને તપાસવાનું છે. મિત્રો, તમે કેવા છો એ લોકો તમારી ઓળખ આપે, એના કરતાં પોતાને સમજાય જવું જોઈએ કે હું કેવો છું, અને મારે સમાજમાં, મારે વ્યવહારમાં, મારે વાણીમાં સેવા પરિવર્તન લાવવું છે, તે તમારે પોતાની જાતને તપાસવાનું છે. આત્મનિરીક્ષણ એ છે, સેલ્ફ એવલ્યુએશન્સ. અને આ રીતે જે પોતાને સમજાઈ ગયું હોય તેવા વ્યક્તિઓએ ખરેખર ત્યાં બેસવા માટે કાબિલ છે, લાયક છે. અને જે વ્યક્તિઓ જે પોતાને સમજાયું કે હું અહીં બેસવા માટે લાયક નથી, એવા વ્યક્તિઓ પણ ખરેખર તે સભામાં બેસવા માટે લાયક છે. કેમ કે એને હવે પોતાની જાતની ભૂલ સમજાય છે, પોતાની લાયકાતની ભૂલ સમજાય છે, તે વ્યક્તિઓ ત્યાં બેસી શકે. તો આત્મનિરીક્ષણ અને આત્મસાત કરવાની વાત કવિયત્રીએ સરસ રીતે કરી દીધી છે. તો મિત્રો, હું ડિટેલમાં તમને આન્સર્સ, બ્રીફ આન્સર્સ મોકલાવીશ, અને તમે વ્યવસ્થિત સારી રીતે સમજીને લખી શકો. ધન્યવાદ. ત્યાં તમારો આ પાઠ એટલે કે ગઝલ તે બેસે અહીં સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. ધન્યવાદ.